ગુજરાતનો આ એવો વિસ્તાર છે કે જ્યાં એક ફૂટ આગળ જાવ તો મહારાષ્ટ્ર છે અને એક ફૂટ પાછળ જાવ તો ગુજરાત છે આ વિસ્તારમાં બંને પોલીસો તૈનાત છે આ છે મહારાષ્ટ્ર પોલીસ ગુજરાતમાંથી આવતી તમામ ગાડીઓનું અહીંયા ચેકિંગ થાય છે જે જરૂરિયાતવાળી ગાડી હોય માત્ર તેને જ જવા દેવામાં આવે છે પોલીસ વિભાગ વહેલી સવારથી અહીંયા કાર્યરત છે મુશ્કેદીથી કામ કરી રહી છે અને જેને જે કોઈ પણ મદદની જરૂર હોય એ મદદ પણ આ પોલીસ જ્યારે કરી રહી છે ત્યારે કહી શકાય કે આ કોરોનાના ખરા વોરિયર્સ છે કે જેઓ આ સેવા અત્યારે આપી રહ્યા છે ટ્રાફિક વધુ ન થાય લોકો હેરાન પરેશાન ન થાય તેની તમામ તકેદારી રખાઈ રહી છે અને ગુજરાતથી આવનાર તમામ લોકોને અહીંથી જ પરત કરી દેવામાં આવે છે ત્યારે બીજી બાજુ છે અહીંયા ગુજરાતની પોલીસ આ જે ગુજરાતની પોલીસ છે એ ગુજરાતમાં આવનાર લોકોને રોકે છે મહારાષ્ટ્રથી આવતા લોકોની ચકાસણી કરવામાં આવે છે આપ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઊભેલા જોઈ શકો છો કે જે લોકો અહીંયા ઊભા છે કે એમને કોઈ વેહિકલ મળે અને ગુજરાતમાં આવી શકે પરંતુ અત્યારની સ્થિતિ આપ જોઈ શકો છો ગુજરાત પોલીસનો આ કાફલો છે જે તમામ લોકોને રોકી રહ્યો છે અને કોઈ બિનજરૂરી વાહનો આવતા હોય જ્યારે ફેક્ટરીનું પણ લોકડાઉન હોય તો પરમિશન વગર અગર કોઈ ટ્રક આવતી હોય તો તેને રોકવામાં આવી રહી છે ભર તડકાથી સાંજ સુધી તેઓ આ કાર્ય કરતા હોય છે અત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં પોલીસના જે જવાનો છે એ કાર્ય કરી રહ્યા છે જે પ્રમાણે આ કાર્ય થઈ રહ્યું છે ખરા અર્થના કહી શકાય કે કોરોના વોરિયર્સ આ લોકો છે જે ભરતડકે આ કાર્યવાહી કરી રહ્યા છે